नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत छे। ने अपनी साथे आजे जयंत बोस्की छे, तमाम लोको जाने छे गुजरातना राजकारण में एनसीपीना नेता छे। बोस्की साहेब, वडोदरा आव्या छो, पहला तो तमारु स्वागत छे। आजे वडोदरा आवानु पहला तो कारण? वडोदरा संगठन रूए आ बीजी मीटिंग छे अमारी, कॉर्पोरेशन इलेक्शन में ध्यान राखीने आजे कार्यकर्ताने मळवानो आव्यो छे। एना पछी स्कूटीने जईने कॉर्पोरेशन में अमे एकलाते चूंटणी लड़ीशुं अने सारू प्रदर्शन करीशुं। આપણા માધ્યમથી પ્રજાને જરા એલર્ટ કરાવવા માગું છું કે તમે જોઈ શકો છો કે રસ્તામાં તો ખાડા પડ્યા છે, પણ તમારા શરીરમાં ખાડા પડી ગયા છે। એટલી મોંઘવારી, બેરોજગારી, જીએસટી પર વેપારીઓને તકલીફો, રોજગારી નહીં મળતી। આજે એક એન્જિનિયર બી સિવિલ હોય 3500 રૂપિયા પગાર નોકરી કરે છે, ડ્રાઈવર 7000 કરે છે, બી સિવિલવાળાને 3500 પર નોકરી કરવી પડી છે। લોક છોકરા ફાફા વાળે છે, એમબીએના બનેલા છોકરા ઝામોટોને લઈને બાઇક લઈને લોકોને ઘરે સપ્લાય કરવા જઈ રહ્યા છે। એટલે પબ્લિકને હવે એલર્ટ થવાનું છે, સાચું કંઈ છે અને સાચી દિશા પર ચાલવાનું કામ નહીં કરે તો મને લાગે છે યુવાધન જે છે એ આખું ડિસ્ટ્રોય થઈ જશે। અને ભારતીય જનતા પક્ષ યુવાનો ઉપર એક ટાઈમ બોમ્બ ફિટ કર્યું છે એવું મને લાગે છે। જેનભાઈ, આજથી વિધાનસભાનું સત્ર બી શરૂ થઈ ગયું છે, 5 દિવસનું આ સત્ર છે, શું કહેશો કે કયા મુદ્દાઓ હોવા જોઈએ અને કયા મુદ્દાઓ પર ચર્ચા થશે? કોઈ સચોટ ને સાચા મુદ્દા પર આ સરકાર ચર્ચા નથી કરતી। એમની વાહવા, એમની જાહેર ખબરો અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ વિધાનસભા હોય કે લોકસભા હોય આ જ કરી રહ્યા છે। હિન્દુસ્તાનની દરેક પ્રજા એમાં પીડાઈ રહી છે અને પીડાતા પીડાતા મને લાગે છે કે આજે હિન્દુસ્તાનમાં કે ગુજરાતમાં રહેવાનું લોકો ત્રાસ થઈ ગયા છે એવું મને માનું છે। એક વાત એવી પણ છે કે કૃષિ બિલ કાલે પાસ થયું છે ધ્વનિમતે, ખેડૂત પુત્ર છો તમે, કેવી રીતે જુઓ છો? આ એકદમ દરેક ભારતીય જનતા પક્ષ સિવાય હિન્દુસ્તાનના બધા પક્ષે વિરોધ કર્યો, એમના ઘટક અકાલી દળવાળા તો મંત્રી રાજીનામું આપી દીધું છે। આ એક કિસાનો માટે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે એવું મને માનવું છે અને કિસાનો સાહેબ મને દુઃખ થાય છે। કાલે પ્રધાનમંત્રી એવું કહેતા ઐતિહાસિક દિવસ છે, ઐતિહાસિક દિવસ નહીં, આ ડિસ્ટ્રોય થવાનો દિવસ છે એવું માનું છું। જયંતભાઈ, વડોદરાની વાત કરીએ, તમે જેમ કીધું કે લોકોના ખાડા પડી ગયા છે, એનસીપી કઈ રીતે મેદાનમાં આવશે? કેમ કે અહીંયા આગળ બે જ પાર્ટીઓ ચાલે છે હંમેશાથી। જો એનસીપી એક રાષ્ટ્રીય પાર્ટી છે, રાષ્ટ્રીય પાર્ટી આજે અમારે ધારાસભ્ય છે, કોર્પોરેશનમાં અમારા ચૂંટેલા છે, જિલ્લા પ્રજા ચૂંટેલા છે, બરોડાની પ્રજાને હવે જાગવાની જરૂર છે। અમે સારા ના હોય તો અમે જો નહીં રહેવાનું, અમે સાચા હશે, સારા કામ કરવાવાળા અમારા સેવક હશે તે અમને તમે મત આપજો, પણ આ જૂઠા લોકો મત લઈ જાય, લોકોને ભરમાઈ જે મત લઈ જાય છે અને પછી એ લોકોના કામ નહીં થતા અને પ્રજા તાહીમામ થઈ ગઈ છે અને એ તાહીમામ ના થાય એના માટે બરોડાની જનતાને અપીલ કરું છું કે આખા તમે એનસીપીમાં આવો। આ જયંત પટેલ બોસ્કી છે, અમારા નેતા શરદ પવાર છે, પ્રફુલ્લ પટેલ છે, અમે સાચી દિશા પર સાચું માર્ગદર્શન આપીને એક વખત અમને ચાન્સ આવશે તો આ બરોડાની પબ્લિકને અમે મજા નહીં સારી મજા ચખાડીશું। આરએસપી પણ વડોદરામાં છે, એક પેનલ પણ છે એમની, રાજેશભાઈ આયરે સક્ષમ ઉમેદવાર છે, કોંગ્રેસ પણ છે, શું લાગે છે કે બધા વિપક્ષી દળો એક સાથે મળીને મેદાનમાં આવી શકે? મારી તો ઈચ્છા છે કે બિનસરકારી મતોના વિભાજન ના થાય, તો મોટા ભાઈ, નાના ભાઈ, બીજા ભાઈ બધા મળીને ચૂંટણી લડે તો એવું મારે પોઝિટિવ રોલ છે। અમે ઓફર આપીએ છીએ આપણા માધ્યમથી, ટેલિફોન માધ્યમથી ઓફર આપી છે, સાથે મળીને ચૂંટણી લડશે તો મને લાગે છે કે બહુ સારું પરિણામ આવશે। કે કેવી રીતે જોડવાનો કોઈ પ્રયાસ છે, કોઈ બ્રિજ બનશે, કોણ આગેવાની કરશે, કેવી કંઈ આગામી સમય પક્ષને સાથે મળીને નાના નાના મોટા પક્ષને સાથે રહીને લડવું છે? હવે જાહેરાત થશે ચૂંટણીની ત્યારે મને લાગે છે નક્કી થશે અને મને વિશ્વાસ છે કે બીજા પક્ષો સાથે બેસશે અને અમે એવું જીદ લઈને નહીં બેસવાના કે અમારે કોર્પોરેશનમાં આ જ સીટ જોઈએ છે। અમારો જે સંગઠન હશે, અમારા ઉમેદવાર સારા જીત્યા હશે એનું જ અમે આગ્રહ રાખીને, લેટ ગો રાખીને અમે આવતી ચૂંટણી લડવા માંગીએ છીએ। કેટલા ઉમેદવારો આપણે તૈયાર છે કે કેવું સંગઠન છે બરોડા? અત્યારે તો અમારે દરેક વોર્ડના સંગઠન, વોર્ડ પ્રમુખો, વોર્ડના ઉમેદવારની યાદી તૈયાર થઈ ગઈ છે
અને સાથે સાથે અમે અમારી રીતે અભ્યાસ કરી રહ્યા છીએ કે કયા વોર્ડમાં કયો સમાજનું સમીકરણ. અને એક બીજું આપના માધ્યમથી કહેવા માંગુ, ગુજરાતનો વિકાસ જો બગાડ્યો હોય તો ક્યાંથીના સમીકરણે અમારા સમાજનો છે એટલે વોટ આલ ડપ એ ના કરવું જોઈએ. લોકો જાગે આવે, નાનામાં નાનો સમાજનો સેવક હોય એ કામ કરે હોય તો એને વોટ આલો. દરેક જગ્યાએ સૌરાષ્ટ્રમાં આહીર સમાજ હોય, આહીર સમાજ ઉમેદવાર હોય તેને જીતાડે, પછી એ આહીર સમાજનું ધ્યાને નહીં આવતા. પટેલ સમાજ છે તો એને હાલ દો, એને મતદારોને જાગવાની જરૂર છે. મતદારો નહીં જાગે તો મને લાગે છે કે સમાજ સાફ થઈ જશે. સમાજના આગેવાને ચૂંટાઈને તમે મોકલો છો એમાં સમાજ સાફ થઈ જશે. જયંતિભાઈ, છેલ્લો સવાલ તમને પૂછું. તમે જે સમીકરણ ગણાવ્યા કે તમે જે આક્ષેપો કર્યા, પાર્ટી કોઈ મુદ્દાને લઈને પ્રજા સામે જશે, કોઈ આંદોલનના મૂળમાં જશે? અમે તો પહેલામાં પહેલો મુદ્દો એક જ, યુવાનોને રોજગારી કેવી રીતના મળે એનું અમારો ટાર્ગેટ. કેમ કે યુવાનો આપણા દેશનું ફ્યુચર છે. આપણે ભારતીય જનતા પક્ષ યુવાનોના ફ્યુચર સાથે ખેલવાડ કરી દીધી. ચૂંટણી આવે, હિન્દુ મુસલમાન કરીને વોટ લઈને ભારતીય જનતા પક્ષ જતી રહે. હિન્દુઓ રહે છે તો ત્રણ ઠેરના ઠેર. એક છોકરાને કે એક છોકરાને સારી નોકરી મળી હોય એવું બતાવો. આજે જ્યારે MBA થયેલા છોકરાને જા મોટો બાઇક લઈને પીઝા ડિલિવરી કરવા જઈ રહ્યું છે, તો 22 વર્ષથી આ ભાજપની આ વિકાસ છે. ખૂબ ખૂબ આભાર જયંતભાઈ, તમે અમારી સાથે વાતચીત કરીને. આ જયંત બોસ્કી છે, તે હાલ ચર્ચા કરી રહ્યા છે, આજે વડોદરા આવ્યા છે, તેમના કાર્યકર્તાઓ સાથે તેમણે બેઠક કરી છે અને આગામી કોર્પોરેશનની જે ચૂંટણી છે તેના માટે તેમણે તૈયારી બતાવી છે. તેમણે બીજા જે પાર્ટીઓ છે તેમને આમંત્રણ પણ આપ્યું છે કે આવો સાથે મળીને આ જે સત્તા પક્ષ છે તેની સામે આપણે અલગ 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 મુદ્દાઓ પર ચૂંટણી લડીએ. જોવાનું એ રહેશે કે હવે જે એમના કાર્યકર્તાઓ તૈયાર છે, સંગઠન તૈયાર છે, તો કેવી રીતે તેઓ મેદાનમાં આવે છે અને જનતાના પ્રશ્નો તેઓ કેવી રીતે ઉઠાવે છે. કેમેરામેન સતીશ સાથે મનોજ શર્મા, વડોદરા ન્યૂઝ નેટવર્ક માટે.